પલસાણા તાલુકાના ઔદ્યોગિક એકમવાળા વિસ્તારમાં વસતા 1200 જેટલા પરપ્રાંતી પરિવારના લોકોને કેબિનેટ મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમારની હાજરીમાં સ્પેશિયલ ટ્રેન મારફતે પોતાના માદરે વતન મોકલવામાં આવ્યા હતા. પલસાણા તાલુકાના આસપાસના વિસ્તારોમાં વર્ષોથી અહીં રહી પોતાનું ગુજરાન ચલાવતા પરપ્રાંતીય પરિવારના લોકોને પોતાના માદરે વતન જવા માટે સરકારશ્રી દ્વારા સ્પેશિયલ ટ્રેન મારફતે તેમના માદરે વતન ઉત્તર પ્રદેશ મોકલવામાં આવ્યા હતા, જે અંતર્ગત ગુજરાતના કેબિનેટમાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના મંત્રી તેમજ બારડોલી વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પરમાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સુરત જિલ્લામાં અનેક ટેક્સટાઇલ ઉદ્યોગિક એકમો આવેલા હોય વર્ષોથી પલસાણા તાલુકાના વરેલી તાતી થયા તેમજ જોડવા વિસ્તારોમાં અનેક ડાયંગ અને પ્રિન્ટિંગ મિલમાં આ પરપ્રાંતીય કામદાર વર્ગ દેશના અલગ અલગ રાજ્યોમાંથી જેવા કે ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર, ઓડિશા, ઝારખંડ જેવા બીજા ઘણા રાજ્યોમાંથી કોઈ પોતાના પરિવાર સાથે તો કોઈ પોતાના પરિવાર વગર અહીં વસવાટ કરતા હતા તથા ગુજરાતમાં આવેલ ઔદ્યોગિક એકમોમાં મોટી આશા રાખીને વર્ષોથી અહીં સ્થાયી પણ થયા હતા. પરંતુ કોરોના મહામારીને લઈને લોકડાઉનના ત્રીજા તબક્કામાં આ પરિવારો માટે જીવન જીવવું મુશ્કેલ બન્યું હતું, જે કારણોસર જ વરેલી ગામ ખાતે હિંસાના રૂપમાં પરિવર્તન થવા પામ્યું હતું. બાદમાં આ વિસ્તારમાં કર્ફ્યુ લગાડવામાં આવ્યો હતો. બનાવના પગલે મોટી સંખ્યામાં તોફાનીઓની અટકાયત કરી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. અરુણકુમાર દુબે. અરુણભાઈ, આજ જોઈએ પરપ્રાંતિયો કો ભેજ રહે, કોણ સે રાજ્યમાં ભેજ રહે? અભી યહાં સે આજ 1200 યાત્રી એક સાથ મેં ઉત્તર પ્રદેશ કે પ્રયાગરાજ જિલ્લે સે ઓર વહાં પર પ્રતાપગઢ, જૌનપુર, બાંદા, મિર્જાપુર, અગલ બગલ જો રાજ્યો જિલ્લે હૈ વહાં કે લિયે લોગ જા રહે હૈ. અગર ભાડે કી બાત કરે તો પ્રશાસન મેં ઇસમે ક્યા સહયોગ કિયા હૈ, કિસ તરહ સે યે ભાડા લિયા ગયા હૈ? દેખિયે, ભાડા જો ટિકટ પે દર હૈ ઉસ ટિકટ દર કે હિસાબ સે સબસે ભાડા લિયા ગયા હૈ. કડોદરા નગર પાલિકા અંકુરભાઈ દેસાઈ ઓર હમારે કેબિનેટ મિનિસ્ટર શ્રી ઈશ્વરભાઈ પરમાર સાહેબ અથક પરિશ્રમ સે પ્રભુભાઈ વસાવા એ તીન ચાર લોક ચાર પાંચ દિન સે હમ લોગ સબ લોગ લગે હૈ કે એ લોગો કો પેનિક નહીં હો. બસ મેં જો જા રહે થે, ટ્રક મેં જો જા રહે થે, પૈદલ જા રહે થે, ઇન લોગો કો કોઈ સમસ્યા નહીં હો, ઇસલિયે ઇનકો એક સુવ્યવસ્થિત ઢંગ સે યહાં નગરપાલિકા મેં ઇકઠ્ઠા કરકે ઇસકે પશ્ચાત ઇનકો બાઈ બસ સુરત સ્ટેશન છોડેંગે. અરુણભાઈ, યે જો 42 દિન હુએ હૈ લોકડાઉન કે ઉસકે બાદ વરેલી મેં જો ઘટના હુઈ ઉસકે બાદ યે આપકો ધ્યાન પે આયા, યે કબ ધ્યાન પે આયા? નહીં નહીં, યે कोशिश शुरू से चालू है. यहाँ के प्रशासन, शासन सब लोग मिलकर शुरू से जो है इस प्रयास में लगे हैं. बरेली की घटना एक दुखद घटना हुई जो नहीं होनी चाहिए थी, लेकिन पैनिक होने के कारण जो घटना हुई और इस घटना की अब पुनरावृत्ति यहाँ नहीं हो. और जो बाकी बचे हुए हैं उनको अपील भी करूँगा, जिस प्रकार से आज 1200 जा रहे हैं, कल लगभग 3600 यात्री हम फिर यहाँ से कड़ौदा से भेज रहे हैं. इसके पश्चात हम बिहार का और उड़ीसा का यहाँ के लोग भी कल हमारे यहाँ से जा रहे हैं. यहाँ पे अगर बात करें प्रांतीय जो मिलों में काम करते हैं, ज़्यादातर लोगों की ये शिकायत थी कि उन्हें उनका पगार भी अभी तक नहीं मिला, उसके बारे में क्या है? नहीं, ऐसा मेरे हिसाब से तो नहीं है. कुछ एक दो मिल ऐसी हैं जिन्होंने पगार नहीं दिया होगा, बाकी लगभग मुझे लगता है कि लगभग सब मिल की पगार मिल चुकी है. दो चार मिल ऐसी हैं इनको नहीं बोल सकते कि जिसमें पगार नहीं मिला है, बाकी लगभग लगभग मिलों ने पगार मार्च तक का दे दिया. સુરત જિલ્લાના કડોદરા નગર તેમજ આસપાસના વિસ્તારમાં ઘણા પરપ્રાંતીય લોકોના આગેવાન રહેતા હોય, જેમાં હંમેશા આગળ રહેતા અરુણભાઈ દુબે તથા બીજા આગેવાનો તેમજ કડોદરા નગર પ્રશાસન દ્વારા મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમાર સાથે મળી નિર્ણય કરી તબક્કાવાર જે કોઈ પણ પોતાના વતન જવા માંગતા હોય તેમનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી જરૂરી મેડિકલ તપાસ કરી ટ્રેનોને સેનેટાઈઝ કર્યા બાદ તેમને આવનારા દિવસોમાં તેમના વતન મોકલવામાં આવશે. રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, કડોદરા. જી, આપકા નામ? રામ પ્રકાશ તિવારી. કહાં પે રહેતે યહાં? અમૃતનગર. અમૃતનગર. આપકો મિલ સે પગાર પાણી મિલ ગયા? પગાર પાણી મિલ ગયા. मिला है? मिल गया. हाँ. अभी कहाँ जा रहे हैं आप? अयोध्या, यूपी. बराबर. तो आपको यहाँ क्या सुविधा हो रही थी? अच्छी सुविधा है जो सरकार दे रहा है, ये सुविधा अच्छा दिया है. आपको टिकट मिला? टिकट तो मिला. कितना पैसा लिया गया? भाई मेरे को नहीं मालूम है, पैसा दिया दूसरा आदमी दिया होगा, ये नहीं मालूम. 600 रुपया दिया है. 600 रुपया. अभी आपके अभी आपके हाथ में टिकट आया है? नहीं, अभी तो नहीं आया. तो अभी कितने घंटे से आप यहाँ पर वेट कर रहे हो? यहाँ तो 2-2.5 घंटा हो गया आने.
अभी तक टिकट नहीं आया आपके पास? नहीं आया। क्या कहना चाहोगे इसके बारे में? अब क्या कहें इसके बारे में? मेडिकल चेकअप हुआ आपका? हाँ हुआ। कहाँ पर किया आपने? यहाँ सामने हुआ था, ये कड़ोदरा में ही चेकअप हुआ है। जी मेरा नाम रविंद्र कुमार। आप कौन से एरिया में, यहाँ कड़ोदरा में रहते थे? कृष्णा नगर में। क्या काम करते थे? डाइंग बिल्डिंग में काम करता था। कौन सी बिल है? ओ किरण। आप कौन से गांव है आपका? यूपी। तो अभी आप क्यों जाना चाहते हैं यहाँ से? काम बंद है तो जाना ही पड़ेगा, थोड़ा जल्दी करो, बस आएगी तो। प्रशासन से क्या आपको शिकायत? प्रशासन से कुछ शिकायत नहीं है, सरकार से जरूर है। क्या शिकायत है? इस बार इतनी परेशानी हो रही है, अगली बार मैं सरकार चुनूंगा नहीं। इससे अच्छा तो पुरानी सरकार थी, इतना तकलीफ तो नहीं देती थी ना। लेकिन सरकार ने जो निर्णय लिया है लॉकडाउन का, हाँ, व्यक्ति के जान हानि में नुकसान हो इसीलिए लिया। भाई मैं उतना पढ़ा लिखा होता तो आप वाला काम करता ना, मजदूर थोड़ी होता। क्या नाम है आपका? शिवलाल। कहाँ जा रहे हो और किसके साथ जा रहे हो? यूपी जा रहे हैं, और वो मेरा भाई राम बाबू है, उसके साथ जा रहे हैं। अभी आपको टिकट मिला है? अभी नहीं। तो आपको बिना टिकट के कैसे जाओगे? मनीष भाई के नाम से जा रहे हैं। कितना पैसा लिया गया आपसे एक टिकट का? 615 रुपया। दे दिया आपने पैसा? आपने पैसा दे दिया है। हाँ। और आपको टिकट मिला है? किसको दिया है आपने पैसा? ये लोग सब बनवाने गए थे, मैं नहीं गया था। क्या नाम है आपका? महेश यादव। आप कहाँ जा रहे हो? यूपी। किसके साथ जा रहे हो और कितने परिवार है आपके साथ? अकेला हूँ मैं, दो आदमी हम भाई। कैसी सुविधा दी गई है आपको यहाँ? तो बढ़िया है। अभी आपको टिकट मिला है? नहीं मिला नहीं है, मिलेगा। तो आप अभी बिना टिकट के बस में बैठ गए और वो बोले कि आप बस में बैठा है, बोले दे रहे हैं टिकट। कब तक? अभी तक दिया है आपको? अभी तक तो आ गया टिकट वाला, आ गया।